नमस्कार, તમે જોરા છો ગુજરાત ફર્સ્ટ ને હું છું કુશા અગ્રવાલ. ફાસ્ટ એન્ડ ફર્સ્ટ ન્યૂઝની શરૂઆત કરતા પહેલા નજર કરીએ મહત્વના સમાચાર પર. જ્યાં ભાવનગરમાં ડમી ઉમેદવાર કાંડમાં તોડનો કેસ, કે જ્યાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાના રિમાન્ડ પૂર્ણ થયા છે અને રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટમાં રજૂ કરવામાં આવશે. એસઆઈટીની ટીમ કોર્ટમાં વધુ રિમાન્ડની માંગ કરી શકે છે. ભાવનગરમાં ડમી ઉમેદવાર કાંડ તોડનો કેસ, કે જ્યાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહના રિમાન્ડ હાલ પૂર્ણ થયા છે અને તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. ભાવનગર તોડકાંડમાં યુવરાજસિંહના જે રિમાન્ડ છે તે પૂર્ણ થઈ ગયા છે. યુવરાજસિંહ પાસે જવાના પ્રયત્ન કરશું. આપ જોઈ શકો છો ફર્ધર રિમાન્ડની જે માંગ છે તે પણ કરવામાં આવનાર છે. યુવરાજસિંહ ખાસ કરીને આપ જોઈ શકો છો ફર્ધર રિમાન્ડની જે માંગ છે યુવરાજસિંહની, તેઓને અને તેમના જે શાળા છે કાંડમાં તેઓને તમામને જે છે તે ભાવનગર કોર્ટમાં હવે ફર્ધર રિમાન્ડ માટે મંજૂર કરવામાં છે. આપ જોઈ શકો છો યુવરાજસિંહ જે છે તેને અત્યારે ભાવનગર પોલીસ જે છે તેઓના શાળા કાંડમાં છે અને સાથે સાથે રાજુ નામનો આ વ્યક્તિ છે તેઓને ભાવનગર કોર્ટ સમક્ષ રજૂ કરનાર છે અને તેને લઈને જે પ્રમાણે ભાવનગર પોલીસ છે તેના દ્વારા જે તમામ જે તેઓને લઈ જવામાં આવી રહ્યા છે, એટલે કે કહી શકાય કે વધુ પૂછપરછ માટે વધુ 5 દિવસના જે ફર્ધર જે રિમાન્ડની જે માંગ છે તે માંગ માટે ની જે તે પોલીસ કોર્ટ સમક્ષ માંગની કહી શકાય કે ફર્ધર રિમાન્ડની જે માંગ છે તેની પણ પોલીસ છે તે માંગણી કરી શકે તેવી શક્યતાઓ છે. આપ જોઈ શકો છો અત્યારે કે યુવરાજ જે છે તે યુવરાજને ભાવનગર કોર્ટમાં ફરી એક વખત લઈ જવામાં આવી રહ્યા છે. 7 દિવસના જે રિમાન્ડ છે તેઓના પૂર્ણ થયા ત્યારબાદ હવે ફર્ધર રિમાન્ડ માટેની જે માંગ છે તે માંગ કરવામાં આવશે. કેમેરા પર્સન વિજય જાદવની સાથે કુણાલ બારડ, ગુજરાત ફર્સ્ટ, ભાવનગર.